હું રૂપેશ પંડ્યા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે ધોરણ 12 મેથ્સની અંદર છઠ્ઠું ચેપ્ટર જે છે વિકલિતના ઉપયોગો એના માટે સમજશું. તો સૌથી પહેલાં તમે અગાઉ 5મા ચેપ્ટરમાં જે વિકલિત છે વિકલન એ તમે શીખી ગયા છો, તો બસ એનો ઉપયોગ જ છે. વિકલિતના ઉપયોગ એટલે મૂળ વિકલનનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તો બિલકુલ સરળ ચેપ્ટર છે, સહેલાઈથી દરેકને આવડશે, સમજો, સરળ મજાનું ચેપ્ટર છે. તો સૌથી પહેલા આપણે સમજીએ રાશિમાં થતો ફેરફાર. તો રાશિમાં થતો ફેરફાર, તો કોઈ એક રાશિ છે વાય અને બીજી કોઈ રાશિ છે એક્સ, તો રાશિ વાયમાં રાશિ એક્સ ની સાપેક્ષે થતો જે ફેરફાર છે એને આપણે dy by dx અથવા એને આપણે f'x વડે દર્શાવીએ છે, જ્યાં fx એ આપણે વિધેય તરીકે લીધું છે કે જો y equal to fx વિધેય હોય તો આ જે ફેરફાર છે એને આપણે f'x વડે પણ દર્શાવી શકીએ છે અથવા dy by dx. તો dy by dx નો અર્થ થશે ચલ y નું ચલ x ની સાપેક્ષે વિકલન, એટલે કે y રાશિમાં x રાશિની સાપેક્ષે થતો ફેરફાર છે. તો બસ આ જ આપણે રાશિમાં થતો ફેરફાર સમજવાનો છે. હવે આ રાશિમાં ધારો કે ચલ y છે અને ચલ x છે, તો y નો x ની સાપેક્ષે ફેરફાર આપણે મેળવીએ છીએ dy by dx. હવે આમાં જો x equal to x0 આગળ આપણે આ ફેરફાર જાણવો હોય તો x equal to x0 આગળ y રાશિનું x રાશિની સાપેક્ષે એનો જે ફેરફાર છે એ dy by dx થશે, જ્યાં x equal to x 0 છે. તો હવે આપણે આગળ સમજીએ. ધારો કે કોઈ બે રાશિઓ છે, એક રાશિ છે y અને બીજી રાશિ છે x. આ બે રાશિ છે તો આ બે રાશિનો અન્ય ચલ t ની સાપેક્ષે ફેરફાર છે. ચલ y અને ચલ x એનો ચલ t ની સાપેક્ષે ફેરફાર છે. તો સમજીએ ચલ y નો t ની સાપેક્ષે ફેરફાર. તો હવે તો તમને ખ્યાલ આવી ગયો કે ચલ y નો x ની સાપેક્ષે ફેરફાર એટલે dy by dx. તો એ જ પ્રમાણે ચલ y નો ચલ t ની સાપેક્ષે ફેરફાર તો એને આપણે dy by dt વડે દર્શાવશું, અને ચલ x નો t ની સાપેક્ષે ફેરફાર એને આપણે dx by dt વડે દર્શાવશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે સમજીએ આપણે ચલ y છે એનો ચલ x ની સાપેક્ષે ફેરફાર આપણે મેળવવો છે, એટલે કે dy by dx મેળવવા છે. તો dy by dx મેળવવા છે તો અહીંયા આ બંનેનો ગુણોત્તર લઈએ, તો ચલ y નો ચલ t ની સાપેક્ષે ફેરફાર એટલે કે dy by dt upon ચલ x નો ચલ t ની સાપેક્ષે ફેરફાર એટલે કે dx by dt, જ્યાં dx by dt not equal to 0 હોવા જોઈએ. તમે જાણો છો કે છેદ કદાપિ શૂન્ય ન હોય, માટે dx by dt not equal to 0 હોવા જોઈએ. તો આ થયો ચલ y નો ચલ x ની સાપેક્ષે ફેરફાર, પણ ક્યારે? અન્ય ચલ રાશિ t આપેલી હોય ત્યારે. તો હું માનું છું ત્યાં સુધી ચલ રાશિમાં ફેરફાર કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો છે. તો ચલો હવે આપણે આગળ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના દાખલા સમજવાના છે. એ પહેલા આપણે કેટલાક અગાઉના જે સૂત્રો છે એ સૂત્રો સમજી લઈએ, અને આ સૂત્રો ખાસ દરેકને યાદ રહેવા જોઈએ, ફરજિયાત છે. આ સૂત્રો યાદ હશે તો આના દાખલા છે બિલકુલ સરળતાથી તમને આવડશે, એ ગેરંટી મારી. તો સમજીએ સૌથી પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ. તો આ તો તમે જાણો છો કે વર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળને આપણે એ વડે દર્શાવીએ છીએ, એરિયા. તો ક્ષેત્રફળ માટે એ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર તમે જાણો છો પાઈ આર સ્ક્વેર. અગત્યનું છે આ દરેક દાખલામાં આનો ઉપયોગ ફરજિયાત આપણે કરવાનો છે. ત્યારબાદ વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ એટલે કે 2πr. હવે સમઘન માટે એ પહેલા લઈએ ચોરસ. તો ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ તો તમે જાણો છો કે ચોરસની પરિમિતિ એટલે એની ચારે બાજુઓનો સરવાળો. તો હવે ચોરસની ચારે બાજુઓ સરખી હશે તો ચોરસની બાજુનું માપ આપણે ધારી લઈએ કે x છે, તો ચારે બાજુનો સરવાળો એટલે કે x + x + x + x એટલે કે મીન્સ 4x,
જ્યાં x એટલે બાજુનું માપ છે। તો આ જ રીતે લંબચોરસ માટે સમજીએ, તો લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ એટલે એની બે લંબાઈ પ્લસ બે પહોળાઈ, તો બે લંબાઈ એટલે 2l પ્લસ બે પહોળાઈ એટલે 2b, તો 2l પ્લસ 2b અથવા 2 ને કોમન લઈ લો તો કૌંસમાં l પ્લસ 2b, તો આ છે લંબચોરસની પરિમિતિ। હવે નળાકાર માટે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો વિદ્યાર્થી મિત્રો નળાકારની વક્ર સપાટી તો એનું જે ક્ષેત્રફળ છે, તો આ ધારો કે એક નળાકાર છે, આની વક્ર સપાટી એટલે ફક્ત આ બહારની સપાટી, તો હવે આ નળાકારને જો તમે અહીંયાથી કાપી દો તો લંબચોરસ બની જશે। તો લંબચોરસ માટે તમે જાણો છો કે એનું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈથી એનું આપણને ક્ષેત્રફળ મળે છે, તો અહીંયા બસ એ જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે। તો નળાકારની જે વક્ર સપાટી છે, તો આ બહારની જે સપાટી છે એનું ક્ષેત્રફળ થશે 2πRh। હવે નળાકાર માટે નળાકારની કુલ સપાટી, તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા એને આપણે પૃષ્ઠફળ પણ કહીશું, તો નળાકારની કુલ સપાટી તો એની વક્ર સપાટી પ્લસ એનો ઉપરનો જે મથાળાનો ભાગ છે અને નીચેનો તળિયાનો ભાગ છે એ બંનેનું ક્ષેત્રફળ એની અંદર ઉમેરાશે, એટલે કે નળાકારની જે વક્ર સપાટી છે એમાં 2πr² ઉમેરી દઈએ, એટલે કે 2πr કૌંસમાં h પ્લસ r। હવે નળાકારનું ઘનફળ પણ સાથે સાથે લઈએ, તો નળાકારનું ઘનફળ, તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h। ત્યારબાદ આપણે લઈએ શંકુ, તો શંકુ માટે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુ જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ। ત્યારબાદ આપણે લઈએ શંકુની કુલ સપાટી, તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની કુલ સપાટી તો એની વક્ર સપાટી પ્લસ એનું જે તળિયું છે, તો પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર। અને ત્યારબાદ શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું છે, એટલે કે એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એચ। તો આ થયું શંકુનું ઘનફળ માટેનું। તો હવે ગોલક માટે સમજીએ, તો ગોલકનું પૃષ્ઠફળ, તો ગોલકનું પૃષ્ઠફળ, તો ગોલક છે ગોળો, તો ગોલકનું પૃષ્ઠફળ 4πr² ત્યારબાદ અર્ધગોલક લઈએ, તો અર્ધગોલક છે, તો અર્ધગોલકમાં બે સપાટીઓ આવશે, એક તો એની વક્ર સપાટી અને બીજું કુલ સપાટી પણ આવે એટલે કે એનું પૃષ્ઠફળ। તો અર્ધગોલક માટે આપણને બે સૂત્ર મળશે એની સપાટીના, તો અર્ધગોલક છે એની વક્ર સપાટીનું, તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ થશે 2πr² અર્ધગોલકની ફક્ત વક્ર સપાટીનું ક્ષેત્રફળ। હવે અર્ધગોલક છે એની કુલ સપાટી લઈએ, તેની વક્ર સપાટી આવશે અને ઉપરનું મથાળાનો ભાગ પણ આવશે, એટલે કે અર્ધગોલકનું પૃષ્ઠફળ એને કહીએ આપણે, તો અર્ધગોલકનું પૃષ્ઠફળ તો એ થશે 3πr² તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ છે। હવે આનું ઘનફળ લઈ લઈએ આપણે, તો ગોલકનું ઘનફળ, તો ગોલકનું ઘનફળ, તો ગોલકનું ઘનફળનું સૂત્ર છે 4π3πr³ અને અર્ધગોલકનું ઘનફળ, તો અર્ધગોલક માટે, તો અર્ધગોલકનું ઘનફળ આનાથી 2π3πr³। તો હવે આ જે સૂત્રો છે મિત્રો એ આપણે 10મા ધોરણમાં 9મા ધોરણમાં શીખી જ ગયા છે, બસ અહીંયા એનો જ અભ્યાસ આપણે કરવાનો છે। હજુ પણ આપણે એક સમઘન લઈ લઈએ, તો સમઘન માટે લઈએ, તો સમઘન 6 સપાટી છે, તો 6 એ 6 સપાટીનું પૃષ્ઠફળ
હવે સમઘન એટલે મૂળ દરેક સપાટી ચોરસ ભાગ છે તો ચોરસ નું ક્ષેત્રફળ એટલે બાજુનો સ્ક્વેર એટલે કે x સ્ક્વેર તો આવી 6 સપાટી હોવાથી એનું પૃષ્ઠફળ થશે 6x સ્ક્વેર જ્યાં x એટલે બાજુનું માપ છે ત્યારબાદ સમઘન નું ઘનફળ તો અહીંયા આપણે સમઘન નું ઘનફળ સમજવાનું છે તો સમઘન તો સમઘન છે એની 6 6 સપાટીના માપ સરખા છે તો એનું પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા એની ઊંચાઈ એટલે કે પાયાનું ક્ષેત્રફળ x² ગુણ્યા એની ઊંચાઈ પણ x છે તો સમઘન નું ઘનફળ એટલે x અહીંયા બાજુનું માપ છે તો એના પરથી સમઘન નું ઘનફળ થશે x³ ત્યારબાદ લંબઘન નું ઘનફળ તો લંબઘન નું ઘનફળ આપણે જાણીએ છે LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એટલે આટલા જે સૂત્રો છે એ ખાસ અગત્યના છે જો આ સૂત્રો આપણને આવડતા હોય તો આ ચેપ્ટર ની અંદર બસ આપણને આ જ ઉપયોગ કરીને આપણે આગળ સમજવાનું છે તો ખાસ દરેકે યાદ ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર 6 એકલિતના ઉપયોગો છે એના કેટલાક ઉદાહરણ સમજીએ અને સાથે સ્વાધ્યાયના દાખલા પણ સમજીએ તો ટેક્સ્ટ બુક માં તમને પહેલું જે ઉદાહરણ આપ્યું છે સમજો બિલકુલ સરળ છે આના પરથી જ હું તમને કેટલાક દાખલા ગણવા આપીશ ઉદાહરણ છે પહેલું એની રકમ આપણે સમજીએ તો એમ કહ્યું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યા છે 5 સેમી તો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની અંદર ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર શોધો સમજો શું કહ્યું છે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એની અંદર ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર તો તે ક્ષેત્રફળ છે એને આપણે એરિયા એટલે એ વડે દર્શાવશું તો ધારો કે એનું ક્ષેત્રફળ છે તો ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ એને આપણે ધારી લઈએ એ છે હવે અહીંયા ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર સમજવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ આપણે શીખ્યા કે ચલ y નું ચલ x ની સાપેક્ષે વિકલન એટલે કે ચલ y નો ચલ x ની સાપેક્ષે ફેરફાર તો y નો x ની સાપેક્ષે ફેરફાર આપણે લીધો તો dy dx તો બસ આ જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે અહીંયા આપણને શું કહ્યું છે ક્ષેત્રફળનું ત્રિજ્યાની ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર તો ક્ષેત્રફળ એટલે a ત્રિજ્યા એટલે r તો ક્ષેત્રફળ એટલે a નો r ની સાપેક્ષે ફેરફાર તો આપણે શોધવાનું છે શું આના પરથી તમને ખ્યાલ આવી ગયો કે a નો r ની સાપેક્ષે ફેરફાર મીન્સ da dr શોધવાના છે તો da dr ચલો તો હવે અહીંયા કોનું ક્ષેત્રફળ છે વર્તુળનું તો વર્તુળના ક્ષેત્રફળનું આપણે સૂત્ર જાણીએ છે તો વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર pi r સ્ક્વેર તો a ઇક્વલ ટુ pi r સ્ક્વેર છે હવે આપણે da dr શોધવાના છે એનો મતલબ a નું r ની સાપેક્ષે વિકલન તો ચલો અહીંયા r ની સાપેક્ષે આનું વિકલન કરીએ તો a નું r ની સાપેક્ષે વિકલન તો da dr હવે ચલ r જ છે અને r ની સાપેક્ષે વિકલન છે તો pi અચળ છે pi m ના m અને r સ્ક્વેર નું 2r તો r સ્ક્વેર નું 2r તમે જાણો છો ને કે x રેઝ ટુ n હોય તો એનું વિકલન શું થાય તો આનું x ની સાપેક્ષે વિકલન તો ઘાત હોય એ આગળ આવી જાય એટલે n ઇન્ટુ x ની એક ઘાત ઓછી થશે n માઇનસ 1 તો સેમ pi r સ્ક્વેર છે pi અચળ છે તો r સ્ક્વેર નું વિકલન થશે 2r તો આનું વિકલન થઈ ગયું 2 pi r તો આ થયો ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર પણ હવે આપણને શું કહ્યું છે કે ત્રિજ્યા 5 હોય ત્યારે તો શરૂઆતમાં આપણે મેં તમને કહ્યું હતું કે dy dx છે જે y નો x ની સાપેક્ષે ફેરફાર છે એમાં મેં તમને યાદ હોય તો અહીંયા લખ્યું હતું x equal to x 0 આગળ તો જ્યારે x equal to x 0 આગળ ફેરફાર માંગ્યો હોય ત્યારે આપણે x ની જગ્યાએ x 0 લઈએ છે તો અહીંયા 5 સેમી ત્રિજ્યા હોય ત્યારે તો અહીંયા r ની જગ્યાએ આપણે 5 લઈશું એટલે કે da dr ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર ત્યારે r equal to 5 હોય ત્યારે તમા r ની જગ્યાએ 5 મૂકો તો 2 pi into 5
तो 5 × 2 = 10π, तो आ થઈ ગયો ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર। પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આનો એકમ અવશ્ય લખવાનો ભૂલવાનું નહીં। તો અહીંયા ક્ષેત્રફળ અને ત્રિજ્યાનો ગુણોત્તર છે, તો ક્ષેત્રફળ એનો એકમ છે મીટર સ્ક્વેર કાં તો સેમી સ્ક્વેર, અહીંયા સેમી માં માપ આપ્યું છે તો એનો એકમ છે સેમી સ્ક્વેર, અને છેદમાં r ત્રિજ્યા, તો ત્રિજ્યા અહીંયા આપણને સેમી માં આપી છે તો પ્રતિ સેમી। તો અહીંયા ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર આપણને મળ્યો 10π સેમી સ્ક્વેર પ્રતિ સેમી। તો આ જ પ્રમાણે હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ। બીજું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2, એ સમજીએ આપણે। તો હવે અહીંયા આપણને બીજું ઉદાહરણ કહ્યું છે કે એક સમઘન નું કદ 9 સેમી ઘન પ્રતિ સેકન્ડ ના દર થી વધે છે। સમજો વિદ્યાર્થી મિત્રો, સમઘન નું કદ કહ્યું છે, કદ એટલે એનું વોલ્યુમ, તો વોલ્યુમ એને ઘનફળ, એટલે વોલ્યુમ ને આપણે v તરીકે ઓળખશું। તો સમઘન નું ઘનફળ એને આપણે v કહી દઈએ। તો હવે અહીંયા આપણને શું કહ્યું છે કે સમઘન નું કદ એટલે કે એનું ઘનફળ 9 સેમી ઘન પ્રતિ સેકન્ડ ના દર થી વધે છે, તો v માં ફેરફાર થાય છે। v માં ફેરફાર એટલે dv / કોની સાપેક્ષે ફેરફાર થાય છે, તો અહીંયા આપણને કહ્યું છે 9 સેમી ઘન પ્રતિ સેકન્ડ ના દર થી, તો સેકન્ડ એટલે કે મૂળ સમયની સાપેક્ષે ફેરફાર થાય છે, તો dv/dt જે આપણને આપેલું છે 9 સેમી ઘન પ્રતિ સેકન્ડ। હવે અહીંયા આપણને શું કહ્યું છે, જ્યારે ધારની લંબાઈ 10 હોય તો ધાર, સમઘનની ધાર છે એનું માપ આપણે ધારી લઈએ x, તો જ્યારે x બરાબર 10 સેમી હોય ત્યારે, તો x બરાબર 10 સેમી હોય ત્યારે પૃષ્ઠફળના વધવાનો દર શોધો। તો ચલો પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે કે એનો સરફેસ એરિયા s, તો s માં ફેરફાર શોધવાનો છે, તો s માં ફેરફાર એટલે ds/dt શોધવાના છે। તો હવે અહીંયા આપણને ઘનફળ આપેલું છે v, તો ઘનફળ સમઘનના ઘનફળનું સૂત્ર હમણાં જ આપણે શીખ્યા કે સમઘનનું ઘનફળ યાદ છે, સમઘનનું ઘનફળ v = x³ બાજુનો ઘન। તો હવે અહીંયા dv/dt આપે છે, તો ચલો આનું t ની સાપેક્ષે આપણે વિકલન કરીએ, તો v છે અહીંયા તો એનું t ની સાપેક્ષે આપણે વિકલન લઈએ, તો dv/dt, તો x³ છે એનું વિકલન થશે 3x² અને ઇન્ટુ t ની સાપેક્ષે x નું વિકલન થશે dx/dt। હવે અહીંયા આપણને જે ફેરફાર કયો છે, dv/dt આપણને 9 આપ્યા છે, તો 9 સેમી ઘન = 3x² × dx/dt। તો હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ આપણે 3-3 કટ કરી દઈશું, તો આ 3, તો અહીંયા 3 × 9 = 3 વધશે, તો આના પરથી dx/dt શું મળશે, તો dx/dt મળશે અહીંયા 3 = x² છે, x² ને આપણે આ બાજુ લાવી દઈએ તો શું થશે 3/x², તો આ કોની વેલ્યુ મળી આપણને dx/dt ની, આપણે શોધવું છે શું ds/dt, તો ds/dt એટલે કે સમઘનનું જે પૃષ્ઠફળ છે એમાં ફેરફાર, તો સમઘનનું પૃષ્ઠફળ એને આપણે s કહીએ છે, તો સમઘનનું પૃષ્ઠફળ સૂત્ર શીખ્યા હતા હમણાં જ, તો સમઘનનું પૃષ્ઠફળ એટલે 6x² ચલો આનું ds/dt મેળવવા છે, તો t ની સાપેક્ષે વિકલન કરીએ, તો s છે એનું t ની સાપેક્ષે વિકલન ds/dt, ચલો આનું વિકલન કરીએ, x² છે તો 2x થઈ જશે એટલે 6 × 12x, અને ઇન્ટુ x નું વિકલન dx/dt। હવે મિત્રો ds/dt ની વેલ્યુ તો આપણે જાણીએ છે, 3/x² આમાં મૂકી દો, તો 12x ઇન્ટુ dx/dt એટલે 3/x² તો અહીંયા એક x કટ થઈ જશે અને એક x છેદમાં વધશે, તો આ થશે 12 × 36/x, તો આપણને શું મળ્યું ds/dt। હવે આ ds/dt ક્યારે મેળવવાના છે, x = 10 હોય ત્યારે, તો અહીંયા ds/dt માં
एस एक्स इक्वल टू 10 લઈ લઈએ તો x equal to 10 હોય ત્યારે તો 36 ભાગ્યા x ની જગ્યાએ 10 મૂકી દો તો 36 upon 10 એટલે કે 3.6 હવે ચલો મિત્રો આનો એકમ આપણે કિંમત મળી ગઈ કે પૃષ્ઠફળમાં જે ફેરફાર છે 3.6 તો ચલો આનો એકમ સમજીએ તો અહીંયા પૃષ્ઠફળ છે મૂળ એનો ક્ષેત્રફળ જ તો બાજુનો સ્ક્વેર એટલે કે બાજુનું માપ આપ્યું છે સેમીમાં તો અહીંયા સેમી સ્ક્વેર प्रति कोणी सापेक्ष है टी એટલે કે સમયની સાપેક્ષે તો પ્રતિ સેકન્ડ તો સેમી પ્રતિ સેકન્ડ ના દરથી આપણને મળશે 3.6 ચલો તો હવે આપણે ટેક્સ્ટ બુક ના કેટલાક દાખલા સમજીએ છે તો સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો છે કે જો r equal to 3 હોય પહેલો દાખલો છે r equal to 3 સે 3 સેમી ત્રિજ્યા ત્યારે અને r equal to 4 સેમી હોય ત્યારે આ બંને માટે આપણને કહ્યું છે કે r equal to 3 સેમી હોય અને r equal to 4 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફાર શોધો ચલો તો હવે કોનો કોની સાપેક્ષે તો ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે તો ક્ષેત્રફળ એટલે a એનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર એટલે dA / dr મેળવવાના છે તો વર્તુળનું ક્ષેત્રફળ એનું આપણે સૂત્ર જાણીએ છે કે વર્તુળનું ક્ષેત્રફળ હમણાં જ આપણે પહેલા ઉદાહરણમાં શીખ્યા તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે pi r સ્ક્વેર હવે અહીંયા આ ક્ષેત્રફળનો r ની સાપેક્ષે ફેરફાર શોધવાનો છે તો r ની સાપેક્ષે આનું વિકલન લઈએ તો a નું r ની સાપેક્ષે વિકલન થાય da / dr તો અહીંયા pi અચળ છે અને r સ્ક્વેર નું વિકલન 2r તો 2 pi r તો આપણને ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર મળી ગયો પણ હવે ત્રિજ્યા કેટલી આપી છે 3 સેમી તો હવે આ સમીકરણ ધારો કે આપણે એક ધારી લઈએ હવે પહેલું છે કે જો r બરાબર 3 હોય તો ક્ષેત્રફળમાં ફેરફાર શોધવાનો છે તો dA / dr તો એમાં r equal to 3 મૂકી દો તો 2 pi into r ની જગ્યાએ 3 તો 3 2 6 pi તો હવે અહીંયા ક્ષેત્રફળ એટલે સેમી સ્ક્વેર પ્રતિ ત્રિજ્યા એટલે સેમી તો આમાં જે ફેરફાર છે એ પરિણામ 1 પરથી પાછળ કારણ કે લખી દઈએ પરિણામ 1 પરથી તો હવે આપણને જ્યારે ત્રિજ્યા 3 હોય ત્યારે જે ક્ષેત્રફળમાં ફેરફાર છે એ 6 પાઈ મળશે તો ચલો 4 હોય ત્યારે તો હવે તો સિમ્પલ છે તમે જાતે પણ કહી શકો કે જો r equal to 4 સેમી હોય તો dA / dr r equal to 4 માટે ચલો તો પરિણામ 1 માં કિંમત મૂકો r ની જગ્યાએ 4 મૂકો તો 2 pi into r ની જગ્યાએ 4 તો 4 2 8 pi હવે આમાં એકમ તમે શું લખશો તો સેમ આ જ પ્રમાણે ક્ષેત્રફળ છે સેમી સ્ક્વેર પ્રતિ ત્રિજ્યા છે એટલે કે સેમી તો સેમી સ્ક્વેર પ્રતિ સેમી તો 8 pi એમાં ફેરફાર થશે તો ચલો આ જ પ્રમાણે હજુ આપણે એક બીજો સમજીએ ઉદાહરણ જે આપણે બે શીખ્યા હતા સમઘન એમાં પૃષ્ઠફળ વધવાનો દર શોધતા આપણે શીખ્યા હતા તો ચલો એનો જ ઉપયોગ કરીને સ્વાધ્યાય 6.1 નો બીજો દાખલો છે એ બીજો દાખલો હું તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં આપું છું તો દરેક પાસે ટેક્સ્ટ બુક તો હશે જ તો 6.1 નો જે બીજો દાખલો છે સમઘનનું કદ 8 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરથી વધે છે જ્યારે સમઘનની ધારની લંબાઈ 12 સેમી હોય ત્યારે પૃષ્ઠફળમાં કેટલી ઝડપથી વધારો થશે તો વિદ્યાર્થી મિત્રો આ તમે જાતે ગણજો સેલ્ફ પ્રેક્ટિસ તમને ખ્યાલ ના આવે તો આના પછીના વિડિયોમાં હું આ ફરીથી તમને સમજાવીશ ચલો હજુ એક આપણે આગળ દાખલો સમજવાનો છે તો એનો ત્રીજો દાખલો સમજીએ તો ત્રીજો દાખલો છે તો અહીંયા આપણને એમ કહ્યું છે એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે ત્રિજ્યા વધે છે તો ત્રિજ્યામાં ફેરફાર થાય છે
સેમી પ્રતિ સેકન્ડ તો આના પરથી તમને ખ્યાલ આવ્યો કે ત્રિજ્યામાં ફેરફાર છે કોની સાપેક્ષે ટી ની સાપેક્ષે સમય ની સાપેક્ષે તો ડીઆર બાય ડીટી તો અહીંયા એ ફેરફાર આપ્યો છે 3 સેમી પ્રતિ સેકન્ડ તો 3 સેમી પ્રતિ સેકન્ડ છે હવે શું કહ્યું છે કે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 હોય તો વર્તુળની ત્રિજ્યા r ઇક્વલ ટુ 10 સેમી તો વર્તુળની ત્રિજ્યા જ્યારે 10 સેમી હોય ત્યારે ક્ષેત્રફળમાં વધારાનો દર શોધો તો ક્ષેત્રફળમાં જે વધારો થાય છે તો ક્ષેત્રફળમાં વધારો થયો સમયની સાપેક્ષે એનો ફેરફારનો દર શોધવાનો છે એટલે dA બાય dt શોધવાના છે તો હવે સમજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ક્ષેત્રફળમાં ફેરફાર કયો છે તો ક્ષેત્રફળ એટલે સૂત્ર તમે જાણો છો કે વર્તુળનું ક્ષેત્રફળ A ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર તો અહીંયા આપણે dA બાય dt શોધવાના છે તો શું કરશું t ની સાપેક્ષે ફેરફાર શોધવાનો છે તો t ની સાપેક્ષે આનું વિકલન લઈએ તો dA બાય dt a નું t ની સાપેક્ષે વિકલન કરો તો dA બાય dt પાઈ m ના m અને r સ્ક્વેર નું વિકલન 2r એટલે કે 2 પાઈ r અને ઇનટુ r નું t ની સાપેક્ષે વિકલન તો r નું t ની સાપેક્ષે વિકલન થશે dr બાય dt ચલો આની અંદર કિંમત મૂકીએ તો 2 પાઈ r ગુણ્યા dr બાય dt આપણી પાસે છે 3 તો 3 દુ 6 પાઈ r તો આ મળ્યો સમયની સાપેક્ષે ક્ષેત્રફળમાં થતો ફેરફાર પણ હવે આ ક્યારે શોધવાનો છે r બરાબર 10 હોય ત્યારે કેટલો તો અહીંયા r ની જગ્યાએ 10 લઈએ એટલે કે dA બાય dt r ઇક્વલ ટુ 10 માટે તો અહીંયા r ની જગ્યાએ 10 મૂકી દો તો 6 પાઈ ગુણ્યા r ની જગ્યાએ 10 મૂકો તો 10 ગુણ્યા 6 એટલે 60 પાઈ ચલો વિદ્યાર્થી મિત્રો આનો એકમ તમે ખુદ જણાવો હવે શું થશે a ક્ષેત્રફળ ક્ષેત્રફળનો એકમ આપણે મીટર સ્ક્વેર કાં તો સેમી સ્ક્વેર લઈએ છે માપ આપણને આપ્યું છે અહીંયા સેમી માં તો અહીંયા આપણે લઈશું સેમી સ્ક્વેર અને પ્રતિ શું લઈશું કોની સાપેક્ષે છે સમયની તો પ્રતિ સેકન્ડ તો 60 પાઈ પ્રતિ સેકન્ડ આપણને એનું મૂલ્ય મળશે તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે ચોથો જે દાખલો છે 6.1 નો ચોથો દાખલો એ તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે તો મેં તમને બે દાખલા હોમ પ્રેક્ટિસ માટે આપ્યા છે તો હોમવર્ક મીન્સ તો એક તો સ્વાધ્યાય 6.1 છે એનો એક દાખલા નંબર 2 છે અને બીજો આપ્યો મેં ચોથો તો બીજો અને ચોથો આ બે જ દાખલા ચલો આજે ફક્ત બે જ દાખલા તમને પ્રેક્ટિસ માટે આપું છું પણ મને એમ લાગવું જોઈએ કે ચલો દરેક વિદ્યાર્થી મિત્રને પૂરેપૂરો ખ્યાલ આવ્યો છે આ દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે અને જાતે ટ્રાય કરીને ગણવાના છે જો ન ખ્યાલ આવે તો આના પછીના વિડિયોમાં હું તમને સમજાવીશ ચલો આટલે સુધી આજે રાખીએ છે ઓકે થેન્ક યુ આભાર